જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવાર હવાર માં આપણે ગાય નું દહીં બધું લઈ ને મટકા માં નાખી ને આપણે હાથ ની જેવણી વળી ફેરવી લેવું બધું, ને આજે બધું માખણ ભેગું કરીને આપણે ગરમ કરવાનું છે. એટલે જે કઈ દહીં છે ફેરવી ને એનું માખણ અને પડ્યું છે એ માખણ બધું ગરમ કરી લેવું. આપણે સાસ ફેરવાની શરૂ કરી દીધી છે. નાસ્તો દોરીને ત્રણ આટા ચડાવી દીધા છે, કારણ કે દહીં છે હામતો, એટલે દોરીની હમણાં આટી મારી તો વહેલા હેર થઈ જાય. બની ગયું છે માખણ પણ બની ગયું છે. એટલી ફેરવવી પડે એટલે, જો કે ઉનાળો છે એટલે તરત ફરી જાય, પણ કસરત બહુ વધી જાય. હાં તો દહીં હોય ને ભીંજ પડી તો સાસ આપણી બની જવા આવી. ધોઈ લઈએ આપણે માખણ બની ગયું કે નહીં. વધારી લેવું સાસ, આપણું માખણ મસ્ત બની ગયું છે. બધું માખણ ઉતારી લેવું, લઈ લેવું બધું. પછી આપણે ગરમ કરી લેવું ચૂલા ઉપર. શિયાળો હોય ને તો લાડવા જેવું માખણ વળે, ઉનાળો છે એટલે થોડુંક ગીલું જ માખણ હોય. એમ તો અત્યારે ઉનાળામાં ગરમી કેટલી પડે તો એટલું આપણે માખણ આજ થઈ ગયું છે. અને આજે આપણે આ બધું માખણ ગરમ કરી લેવાનું છે, કારણ કે આજ ઘીનો ઘીનો આપણે પેકિંગ કરવાના છે. આપણે ગોળાને થોડુંક પાણી નાખી, આમ તો રોજ ધોઈશી માખણ, તોય ફરી એકવાર ધોઈ નાખી આસા પાણી. તો જો આપણે આમાં સાસનો ભાગ રહ્યો હોય ને તો પાણી એકદમ સાસ જેવું થઈ જાય, પણ આ પાણી એકદમ આસુ છે એટલે સાસનો ભાગ જરાય નથી આમાં. આપણે ગાયના સાણાનો અને લાકડાનો ઓબાળ ભરી અને તાપ કરી દીધો છે, અને ચૂલા ઉપર જ ઘી ગરમ કરી દેખો. ધીમ પછી એટલો તાપ ઓલો થઈ જાય એટલે ધીમો ભઠ્ઠો થઈ જાય ને સાણાનો, એટલે ભઠ્ઠા ઉપર પાકવા દેવું ઘીને, પછી ભલે એવું આપણે ઠરવા દઈ. તો આપણું એકદમ મસ્ત ઘી થઈ ગયું છે, અડધ થઈ નથી ગયું પણ અડધે પોગી ગયું છે, અને તાપ પણ ધીમો પડી ગયો છે. અને પછી હાવ ધીમો તાપ પાડી દેવો અને જે સાણાનો ભઠ્ઠો થયો છે એની ઉપર પાકવા દેવો, એટલે એકદમ મસ્ત ઘી પાકી જાય. એટલે અડધે અડધું તો ગરમ થઈ ગયું છે, અડધું આપણું ભઠ્ઠા ઉપર પાકવા દેવું એટલે ગરમ થઈ જાય. તો ઘી જો આપણું મસ્ત ગરમ તો થઈ ગયું છે. આવું ઘી ગાળે નાખી તો પણ હાલે, પણ આપણે જ્યાં સુધી કીટું નહીં પાકે અને આછું કાસ જેવું નહીં થાય ત્યાં સુધી હજી ગરમ થવા દેવું. અને ભઠ્ઠો છે ગાયના સાણાનો તો ભઠ્ઠા ઉપર પાકી જાય ત્યાં સુધી ગરમ થવા દઈ. માયા ગાય ને મારા મોટા નણંદ ને અત્યારે દૂધની થોડું આયણું થઈ ગયું છે એટલે આપણે મોકલવાની છે ત્યાં દોવા પીવા માટે ખાલી. તો માયા જાય છે આ વીજપડી અને એના હિંગડા સોંપડી દઈ, એને ગળું મોઢું કરાવી દઈ, એને સાંડલો કરી દઈ. માયાને આપણે હાવ દહીં નથી દેવાની, પાછી વયા આવશે હો માયા. અરે પછી ડાઈ રહેજો ને, થોડીક તોફાની છે પણ પછી ડાઈ થઈને દેજે હો. સુરભીની હારે રહેવાનું છે માયાને.
ઘી ગરમ આપણે જે સવારે માખણ લીધું હતું બધું એ થઈ ગયું છે, અને ઘી હવે આપણે ગરમ થયેલું છે ગાળી લઈ, બાકી તો બધું ગળાયેલું અને ગરમ કરેલું આમાં ભરી લીધેલું છે. હવે મસ્ત ભઠ્ઠે એકદમ પાકી ગયું છે ઘી, ને નીચે કીટું પણ વળી ગયું છે. એટલે ગાળવાનું કારણ એ કે જરાય કીટું પણ ન આવે, એકદમ આસુ તેલ જેવું ઘી રહે. અને કાચી બોટલ માં નાખી અને આવા થર્મોકોલ ના જે પેકિંગ આવે એમાં ભરીને ગાવા દેવાનું છે. અત્યારે તો આપડે આ રીતે ઘી ભરી લીધું છે. તો આપણે માખણ ગરમ કરી ઘી બધું ગાળી લીધું છે જેથી કરીને કીટું ન આવે, અને બધા પેકિંગ કરી ને અત્યારે પાર્સલ કુરિયર કરવા જાહે. તો આપણે કિલોના માપનું બધા પાઉચ ભરી લેવું. ઘી પેકિંગ કરી નાખ્યું છે અને બધી થર્મોકોલમાં બધું અંદર થર્મોકોલ મૂકી અને આ રીતે પેક કરી અને ટેપ મારી દેવાની. તો ફરતી પર